जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल, सर्च करें, लाइक करें, फॉरवर्ड करें, और हाँ सब्सक्राइब करना ना भूले, जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હાસ્ય રસિક મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મારા અંગત કહેવાય એવા ત્રણ મિત્રો અંબાલાલ, ભોગીલાલ અને ચુનીલાલ, એ બી એન્ડ સી, એ ફોર અંબાલાલ, બી ફોર ભોગીલાલ, સી ફોર ચુનીલાલ. ત્રણેયમાં બે બાબત હાવ હરખી, ત્રણેયના નામ પાછળ લાલ લાગે, અંબાલાલ, ભોગીલાલ, ચુનીલાલ. અને બીજી બાબત એ હરખી કે ત્રણમાંથી એકેયમાં બુદ્ધિ નહીં, ત્રણેય અકલ મઠા. અને હું મારા મોઢે મારા વખાણ ન કરી શકું એટલે એ ત્રણ નું કહું છું. બાકી અમારા ગામ વાળા તો અમારા ચારેય નું આમ જ કે, ચારેય હરખા. આ ભોગીલાલ રહ્યો ને, ઈ અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે રિસેસ પડે ને એટલે વાત માંડે ભોગ્યો કે ભાઈડે ત્રણ ધંધા પાસ કર્યા. કારણ કે એ વખતે તો ચિંતા થાય ને કે મોટા થઈને શું કરશું, પણ ભોગ્યો તો પ્રાથમિક શાળામાં બોલો ત્રણ ઓપ્શન આપતો, એ કે મેં ત્રણ ધંધા પાસ કર્યા, એટલે અમે આમ ગંભીર થઈ ગયો કે કયા ત્રણ ધંધા. એટલે ભોગીલાલ વાત માંડે, ઈ કે જો થવાય ને તો પહેલા તો જાણે મારે એક્ટર થવું. અમે તો આમ મોઢા ખુલ્લા રહી જાય ને આમ ફાટી આંખે ભોગીયા સામે જોઈ રહ્યો કે આ એક્ટર. પાછો કે જો એક્ટર ન થવાય તો ક્રિકેટર થાવ. અને ક્રિકેટર ન થવાય તો છેલ્લે ડોક્ટર તો થાવ. આ ડોક્ટર થવાની વાત તો એવી રીતે કરે જાણે પાન નો ગલો કરવાનો હોય. એક્ટર ન થવાય, ક્રિકેટર ન થવાય તો છેલ્લે પછી બસ ડોક્ટર થઈને ચલાવી લઈશું એમ. એના ત્રણેય ધંધામાં પાછળ ટર લાગે, એક્ટર, ક્રિકેટર, ડોક્ટર. પણ નસીબે ભોગીલાલને એવો ભમતીઓ કર્યો, અત્યારે એસટી બસમાં કંડક્ટર છે. આમાં પાછળ ટર લાગે, કંડક્ટર. કારણ કે તકદીરમાં જે હોય એ માણસ બનતો હોય છે, અથવા તો એનો જે પુરુષાર્થ હોય એ એને બનાવતો હોય છે. મેં એને અંબાલાલે તે એકવાર વિચાર કર્યો હતો, મેં કીધું આપણે આપણને તો બીજું કઈ ફાવશે નહીં, કીધું આપણે કરિયાણાની દુકાન કરી. મને કે આ ઈ સારું, પણ કે એક વખત આપણે જરાક રિહર્સલ કરી લઈ, આપણને આમ વેપાર કરતા આવડે છે કે નહીં. તે એક દિવસ આખું ગામ બંધ હતું ને એક બંધ દુકાનના ઓટલા ઉપર હું આમ વેપારી થઈને બેસી ગયો. વસ્તુ વસ્તુ કઈ રાખવાની નહોતી, ખાલી બોલતા આવડે કે નહીં. તે હું આમ વેપારી બેઠો હોય ને થડે એમ બેસી ગયો પલાઠી વાળી. અને અંબાલાલ ને કીધું, મેં કીધું તું ગરાગ થઈને આવ. તે ઈ આવ્યો, મને કે આ કાચની શીશીમાં 2 કિલો ગોળ આપો. મેં કીધું એલા શીશીમાં ગોળ, તેલ લેવાનું હોય તો બરાબર છે, ગોળ ભલા મને તને ગરાક થતા નથી આવડતું. મેં કીધું એક કામ કર, તું વેપારી થઈ જા અને હું ગરાક થઈને આવું.
હું ઉતરી ગયો ઓટા ઉપરથી ને અંબાલાલ ઓટા ઉપર ચડી ગયો ને પલાઠી વાળીને બેસી ગયો ને હું આમ 15 ડગલા પાછો ગયો ને અને ગ્રાહક થઈને આવ્યો મને કે બોલો શું જોઈએ છે મેં કીધું 2 કિલો ગોળ આપો અંબાલાલ મને કે શીશી લાવ્યા છો અમારો કરિયાણાની દુકાનનો વિચાર અહીંયા ત્યાં પડી ભાઈ ગયો બોલતા નો આવડે ધંધો કરવો કેવી રીતે પણ ભોગેલાલ તો ભાઈ કંડક્ટર થયો અને નોકરી મળે એટલે પછી છોકરી એ મળે રાણા વાવની બાજુમાં એક નાનકડું એવું ગામ ત્યાં ભોગિયાનું હક પણ થયું પણ ઓલું ટોરનું માતમ બહુ ને પહેલેથી નાનો હતો ત્યારથી એના સસરાને જેમ કહી આવ્યું કંડક્ટર એટલે બસમાં ટિકિટ તો લેવાની હોય નહીં એના સસરાને જઈને કહી આવ્યો કે કરિયાવરમાં મારે કાંઈ નથી જોતું પાછળ ટોર લાગે એવી 3 જ વસ્તુ આપજો એને ગણિત શું ગણ્યું હતું કે સસરા ટોર લાગે એવી 3 વસ્તુમાં પહેલું તો આપશે ક્વાર્ટર આ ક્વાર્ટર રહેવાનું હો પીવાનું ક્વાર્ટર નહીં પહેલું તો આપશે ક્વાર્ટર અને ક્વાર્ટર નહીં આપે તો મોટર તો આપશે પછી બીજું આપશે રેફ્રિજરેટર અને રેફ્રિજરેટર નહીં આપે તો સ્કૂટર તો આપશે અને પાછળ ટર લાગે એવી 3જી વસ્તુમાં સસરા આપશે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર નહીં આપે તો છેલ્લે જનરેટર તો આપશે કારણ કે ગુજરાતના ગામડામાં લાઈટ બહુ જતી હોય ને ગામડામાં અમારો ડાયરો હતો ને આમ થોડીક વાર થાય ને લાઈટ જાય વળી થોડીક વાર થાય ને જ્યાં મજા આવી હોય ત્યાં પછી લાઈટ જાય તો મેં સામે જ સરપંચ બેઠા હતા એને કીધું મેં કીધું તમારા ગામમાં લાઈટ બહુ જાતી લાગે સરપંચ મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે એટલે જનરેટરનું મહત્વ બહુ હોય એટલે 3જી વસ્તુમાં સસરા આપશે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર નહીં આપે તો છેલ્લે જનરેટર તો આપશે આવું ગણિત ગણી અને મારો મિત્ર ભોગીલાલ એના સસરાને જઈને કહી આવેલો અને અમે તો ભાઈ મોટા ઉપાડે એસટી બસ ની અંદર જ જાન લઈને ગયા પાછળ ટોર લાગી એવી પહેલી વસ્તુમાં એના સસરાએ આપ્યું સ્વેટર આમ સ્વેટર જોયું ને ભોગ્યા ને ટાઢ નું લખ લખું આવ્યો ધ્રુજવા માંડ્યો બીજી વસ્તુમાં એના સસરાએ આપ્યું કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર શું કામ કે આ સોદામાં કેટલી ખોટ ગઈ એનો ઘરે જઈને હિસાબ કરવા થાય અને ત્રીજું આપ્યું લાઇટર લાઇટર શું કામ કે અહીં ભરાઈ જાય તો જમાઈને હળગી મરવામાં કામ આવે અને એમાંય ભોગીલાલ ને ખબર પડી કે આ ત્રણેય વસ્તુના થઈને કુલ 172 રૂપિયા થયા છે એમાં સ્વેટર કેલ્ક્યુલેટર અને લાઇટર ત્રણેય આવી ગયા આ ત્રણેયના થઈને 172 રૂપિયા થયા છે એવી ખબર જ્યાં વરરાજાને પડી પણ વરરાજો માંડવામાં બેભાન થઈ ગયો મૂર્છા આવી ગઈ કારણ કે એને એને ગણતરી તો બહુ મોટી ગણી હતી પણ જે રીતે એને એક્ટર ક્રિકેટર અને ડોક્ટરની ગણતરી ગણી હતી પણ નસીબે એને કંડક્ટર બનાવ્યો એમ મોટી ગણતરી કરીને ગયો તો પણ આ ત્રણ વસ્તુ સામે આવી અને માંડવા મૂર્છા આવી ગયો બેભાન થઈ ગયો વરરાજો પણ એના સસરા મારી પાસે આવ્યો મને કે જગદીશભાઈ અમારા જમાઈ ભાનમાં આવે ને પછી એમને કહેજો કે એમણે તો 3 જ વસ્તુ માગી હતી પણ મેં 5 આપી
મારે તો ઉધાર હાથે મારી દીકરીને મારા જમાઈને દેવું છે, અને એ ઉધાર માને. મારે તો ઉધાર હાથે મારા જમાઈને દીકરીને દેવું છે, એટલે જમાએ તો ત્રણ જ વસ્તુ માગી હતી, પણ ભાનમાં આવે તો કહેજો કે મેં પાંચ આપી છે. મેં કીધું આ ત્રણ તો જોઈ, બીજી બે ક્યાં? મને આમ ઈશારો કર્યો, મને કે જો હાથમાં હન્ટર સાથે મારી ડોટર, હાથમાં હન્ટર સાથે ડોટર. આમ જ્યાં મેં નજર કરી અને ત્યાં તો ભાઈ આહા હા હાથણી જેવી હાલી આવે, અને હાથમાં હન્ટર, પછી તો હું બેભાન થઈ. આવી જ કોઈ નવી વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.